हेलो एवरीवन, शास्त्री स्वामी धर्म प्रसाद दास जी कॉलेज ऊना में आपनु स्वागत है। आज आप SYBA सेम 4 कम्पलसरी इंग्लिश भणीशू, जेमा यूनिट 4 पेरेग्राफ राइटिंग एटले के परिच्छेद लेखन। परिच्छेद लेखन कोईपण विषय पर निबंध एटले के एसआईनी जेमज लखाय छे, जे पेरेग्राफ राइटिंग छे ए निबंधनी जेमज लखाय छे। परंतु तेमा फरक ए छे के पेरेग्राफ टुकाणमां विषय पर केन्द्रित बनीने ज लखवानुं होय छे। जे पेरेग्राफ छे ए टुकाणमां लखवानुं होय छे अने जे मुख्य विषय जे विषय उपर लखवानो होय एने ज लखवानो होय, एनाथी वधारानुं काई लखवानुं न होय। तेमा वधारानी चर्चा के विगतो अपाती नथी। निबंध में वधारे स्वतंत्रता होय छे अने बे त्रण पानाथी मांडी अने 20-25 पानामां पण लखी शकाय छे। जे निबंध लखे ए स्वतंत्र रीते एमां वधारानी माहिती पण उमेरी शकाय छे अने ते 2-3 पानाथी शरू करी अने 20 अथवा तो 25 पाना सुधी लखी शकाय छे। જ્યારે પેરેગ્રાફ રાઇટિંગ છે એ ટૂંકાણમાં અને મુખ્ય વિષયને મહત્ત્વ આપવામાં આવે છે। જ્યારે ફકરો તો એક જ હોય છે જેમાં ટૂંકાણમાં વિષયને ન્યાય આપવાનો પ્રયત્ન કરવામાં આવે છે। ફકરો જે છે એ ટૂંકાણમાં હોય છે અને મુખ્ય વિષય છે એમાં એને મહત્ત્વ આપવામાં આવે છે। તેના મુખ્ય અમુક લક્ષણો છે જેમાં છે યુનિટી એટલે કે એકતા, જે વિષયવસ્તુ લખન છે એમાં એકતા હોવી જોઈએ। કોહેરન્સ એટલે કે સુસંગતતા, એમાં સુમેળતા સુસંગતતા હોવી જોઈએ। પ્રોપર એમ્ફેસિસ એટલે કે વિષયવસ્તુ જે મેઇન છે એના પર ભાર આવવો જોઈએ। વેરાયટી એટલે કે વૈવિધ્ય, વિવિધતા, એમાં જે ફકરો છે એમાં વિવિધતા હોવી જોઈએ। ત્યારબાદ જોઈએ તો પેરેગ્રાફ રાઇટિંગમાં નીચેના મુદ્દાઓ ખાસ ધ્યાનમાં રાખવાના છે, જેમાં છે વિષય અંગે વિચારો। કોઈ પણ આપણે પેરેગ્રાફ રાઇટિંગ લખવાનું છે તો એમાં પહેલાં તો કયો વિષય છે એ વિશે પહેલાં વિચારવાનું છે। વિષય અંગેના પોઈન્ટ્સ નોંધી લો, કોઈ પણ વિષય વિશે લખવાનું છે તો એના પોઈન્ટ છે, મુખ્ય મુખ્ય મુદ્દાઓ છે એને પહેલાં કોઈ બુકમાં કે ગમે તે રીતે એને નોંધી લેવાના છે। પોઈન્ટ્સને તર્કબદ્ધ રીતે ગોઠવો, જે પોઈન્ટ આપણે લખેલા છે એ પોઈન્ટને યોગ્ય ક્રમમાં અને તર્કબદ્ધ રીતે એને ગોઠવવાના છે। વિષયની શરૂઆત ચાવીરૂપ વાક્યથી કરો, એની જે શરૂઆત છે એ મુખ્ય વાક્યથી કરવાની છે। વાક્યની વચ્ચે તર્કબદ્ધ સુસંગતતા જાળવો, એની તર્કબદ્ધતા છે એની સુસંગતતા છે એ વાક્યની વચ્ચે જાળવવાની છે। ટૂંકા અને અર્થસભર વાક્યો લખો, વાક્યો છે ટૂંકાણમાં લખવાના છે અને એનો અર્થ પૂર્ણ કરતા હોય એટલે કે સમજી શકે એ રીતે લખવાના છે। વાક્યો વ્યાકરણ તથા શબ્દ ભંડોળની દ્રષ્ટિએ વ્યવસ્થિત રાખો, જે કંઈ પણ આપણે વાક્યો લખીએ છીએ એ વ્યાકરણ અને શબ્દ ભંડોળ છે એની દ્રષ્ટિએ વ્યવસ્થિત રાખવાના છે। વાક્ય રચનામાં સિમ્પલ, કમ્પાઉન્ડ કે કોમ્પ્લેક્સ વાક્યો રચો, જે વાક્ય રચના છે એમાં સાદા વાક્યો, જે સંયોજક વાક્યો અને અમુક પ્રકારના જટિલ વાક્યો પણ ઉપયોગ કરવાનો છે। અંતિમ વાક્ય પેરેગ્રાફને કન્ક્લુડ કરતું હોય તેમ લખો, જે આપણે છેલ્લું વાક્ય લખવાનું છે એ જે ફકરો છે એને સમાપન કરતું હોય એટલે કે પૂર્ણ કરતું હોય એવું વાક્ય લખવાનું છે। પેરેગ્રાફની લંબાઈ અંગેના સ્પષ્ટ નિયમો નથી, જે ફકરો લખવાનું છે એની અમુક પ્રકારની લંબાઈ હોય એવા પ્રકારના કંઈ નિયમો કાંઈ નથી, પરંતુ એક પાના જેટલો જ પરિચ્છેદ લખો, જે પેરેગ્રાફ લખવાનો છે એ એક પેજ જેટલો લખો, તેનાથી મોટો નહીં। નાનો પેરેગ્રાફ પણ બરાબર ન ગણાય, એટલે કે એક પેજથી નાનો તમે લખો તો એ પણ યોગ્ય ન ગણાય। ટૂંકમાં 150-200 શબ્દોનો પરિચ્છેદ રચો, એટલે કે પેરેગ્રાફ છે એ 150 એટલે કે 150 અથવા તો 200 શબ્દોમાં લખવાનો છે।
હવે તમને પેરેગ્રાફ રાઇટિંગનો એક નમૂનો આપેલ છે જે જોવાનો છે, જેમાં એક પેરેગ્રાફ આપ્યો છે જે લખવાનો હોય તો છે, રાઇટ અ પેરેગ્રાફ ઓન ઇન્ડિયા ટુમોરો, આવતીકાલનું ભારત કેવું હશે એના વિશે એક પેરેગ્રાફ લખવાનો છે, એક ફકરો લખવાનો છે. જોઈએ, ઇન્ડિયા હેઝ રીચ પાસ્ટ વિથ ગ્રેટ કલ્ચર. ભારત છે એ ભૂતકાળમાં એક સમૃદ્ધ સંસ્કૃતિ ધરાવતો દેશ હતો. પ્રેઝન્ટ ડે ઇન્ડિયા હેઝ મેની પ્રોબ્લેમ, પણ અત્યારે ભારતમાં ઘણી બધી સમસ્યાઓ છે. હાવેવર ઇન્ડિયા ઇઝ ચેન્જિંગ રેપિડલી, પણ તેમ છતાં પણ ભારત છે સતત પરિવર્તન લાવતો રહ્યો છે. વી કેન ઇમેજિન ધેટ ઇન્ડિયા ટુમોરો વિલ બી ગ્રેટ અગેન. આપણે આશા રાખીએ, આપણે એવું કલ્પના કરીએ કે આવતીકાલનું ભારત છે એ ફરી પાછું મહાન બનશે. ઇટ હેડ લેડ ધ એન્ટાયર વર્લ્ડ ઇન પાસ્ટ એન્ડ ઇટ ઇઝ લાઇકલી ધેટ ઇટ વિલ લીડ ધ વર્લ્ડ ઇન ફ્યુચર. તે ભૂતકાળમાં સમગ્ર વિશ્વની આગેવાની લેતો હતો અને સંભવ એટલે કે ભવિષ્યમાં વિશ્વનું નેતૃત્વ કરશે. ઇન્ડિયા ઇઝ ચેન્જિંગ નોટ ઓનલી ઇકોનોમિકલી, એટલે કે ભારત છે એ ખાલી આર્થિક રીતે જ બદલતો નથી, બટ ઇન સાયન્સ ટેકનોલોજી એજ્યુકેશન સોશિયલ કોન્સર્ન્સ ઇટ ઇઝ. એટલે કે ખાલી ભારત છે એ આર્થિક રીતે જ પરિવર્તન એમાં આવ્યું નથી, પણ એમાં વૈજ્ઞાનિક રીતે, ટેકનોલોજીમાં, શિક્ષણમાં અને જે સામાજિક ચિંતાઓ છે વગેરેમાં પરિવર્તન ભારતમાં આવ્યા છે. ઇન્ડિયા ઇઝ નાવ ફોકસિંગ ઓન ધ સ્ટાન્ડર્ડ ઓફ એજ્યુકેશન. ભારત છે એ અત્યારે શિક્ષણ છે એના ધોરણ ઉપર વધારે પડતું ફોકસ કરે છે, એના ઉપર વધારે ધ્યાન રાખે છે. અનોધર ઇમ્પોર્ટન્ટ કેરેક્ટરિસ્ટિક ઓફ મોડર્ન ઇન્ડિયા ઇઝ ચેન્જિંગ સિનેરિયો ઓફ વુમન્સ કન્ડિશન. અને બીજું એક વધારાનું મુખ્ય લક્ષણ હોય જે ભારતનું, તો એમાં છે આધુનિક ભારતનું, એમાં જે સ્ત્રીઓની પરિસ્થિતિ છે, સ્ત્રીઓની જોવાની, સ્ત્રીઓ પ્રત્યે જોવાની દ્રષ્ટિ છે, એમાં જોઈએ તો વુમન આર પ્રોગ્રેસિંગ ઇન ઓલ ડાયરેક્શન. સ્ત્રીઓ છે એ બધા જ ક્ષેત્રોમાં છે એ પ્રગતિ કરે છે. પ્રેઝન્ટ આર ઓલ્સો ફેવરિંગ ધેર ગર્લ ચિલ્ડ્રન. જે માતા પિતા છે એ પણ એક છોકરીને એટલે કે બાળકનો સપોર્ટ કરે છે, એટલે કે નાની છોકરી છે એનો સપોર્ટ કરે છે. ધેર વોઝ અ ટાઈમ વેન વુમન વેર નોટ ગીવન ફ્રીડમ ફોર એજ્યુકેશન. પહેલાં એક એવો પણ સમય હતો કે જ્યારે સ્ત્રીઓને ભણવા માટે સ્વતંત્રતા આપવામાં આવતી ન હતી, એટલે કે ભણવા માટેની છૂટ આપવામાં નહોતી આવતી. ધે વેર નોટ એજ્યુકેટેડ, તેને શિક્ષણ આપવામાં આવતું ન હતું. એન્ડ ધે રિમેન કન્ફાઈન ટુ હોમ ઓનલી, અને તેને ઘરમાં જ એટલે કે બંધિયાર રહેવું પડતું હતું, એટલે કે બહાર એને કાંઈ જવા માટેની મંજૂરી મળતી ન હતી. ધે યુઝ ટુ મેનેજ હોમ, લુક આફ્ટર ધેર ફેમિલીઝ એન્ડ બ્રોટ અપ ચિલ્ડ્રન. જે સ્ત્રીઓ છે એને પહેલાં ખાલી ઘરની મેનેજમેન્ટ એટલે કે સંભાળ રાખવાનું, લુક આફ્ટર ધેર ફેમિલીઝ તેઓના પરિવારનું ધ્યાન રાખવું, અને બ્રોટ અપ ચિલ્ડ્રન એટલે કે બાળકનો ઉછેર કરવાનું એને કામ ખાલી કરતી, એટલે કે ઘરની બહાર એને જવા માટેની મંજૂરી નહોતી. ડોમેસ્ટિક લાઈફ મેડ ધેમ સ્લેવ્સ. જે કૌટુંબિક જીવન છે એણે તેને ગુલામ બનાવી દીધી છે. એન્ડ ડોમિનેટેડ બાય મેન, અને માણસનું જે વર્ચસ્વ છે એને ગુલામ બનાવી દીધી છે, એટલે કે પુરુષ પ્રધાન દેશ છે એવું
પેલા માનવામાં આવતું હતું અને એને બહાર મોકલવામાં આવતી ન હતી, એને એક ગુલામ બનાવી દીધી હતી. નાઉ ધે હેવ ચેન્જ, જે અત્યારે પરિવર્તન આવ્યું છે. ધેર આર વુમન ઇન ઓલ ફિલ્ડ્સ ઓફ લાઈફ, સ્ત્રીઓ છે એ પોતાની જિંદગીમાં અત્યારે દરેક ક્ષેત્રમાં છે. હુ હેવ સક્સીડ ઇમેન્સલી, કે જે અત્યારે અત્યંત સફળ થઈ છે, અત્યારે સતત આગળ વધી રહી છે. ઇન્ડિયા ઇઝ વન ઓફ ધ મોસ્ટ પોપ્યુલેટેડ કન્ટ્રી, અને ભારત છે એ સૌથી વધારે વસ્તી ધરાવતો દેશ છે. એન્ડ ધેર ફોર ફેમિલી પ્લાનિંગ ઇઝ વેરી નેસેસરી ઇન ઇન્ડિયા, અને તેથી જ ફેમિલી પ્લાનિંગ છે એ ભારત માટે બહુ જરૂરી છે. ઇન સ્પેસ સાયન્સ ઇન્ડિયા હેઝ મેડ ગ્રેટ પ્રોસેસ, જે અવકાશ વિજ્ઞાન છે એમાં ભારતે ઘણી બધી પ્રગતિ કરી છે, જેમાં મંગલયાન, ચંદ્રયાન વગેરેનો સમાવેશ થાય છે. આર ધ એક્ઝામ્પલ ઓફ સક્સેસ ઇન સ્પેસ સાયન્સ, એ જે મંગલયાન, ચંદ્રયાન છે વગેરેનો, એના જે અવકાશ વિજ્ઞાનમાં એ બધી ઉદાહરણોનો સમાવેશ થાય છે જેઓએ સફળતા મેળવી છે. ઇન્ડિયા ઇઝ ઓલ્સો ડેવલપિંગ ઇન ટેકનોલોજી, મોડર્ન એગ્રીકલ્ચર, મેડિસિન્સ, એટીસી, એટલે કે ભારત છે એ ટેકનોલોજીમાં, આધુનિક કૃષિમાં, મેડિસિનમાં વગેરેમાં પ્રગતિ કરી રહી છે. ટેકનોલોજીકલ રિવોલ્યુશન એટલે કે ટેકનોલોજીકલ ક્રાંતિ, આઇટી ઇન્ડસ્ટ્રી એટલે કે આઇટી ઉદ્યોગો, ડિજિટલ ઇન્ડિયા હેવ ચેન્જ ધ સિનેરિયો ઇન ધ કન્ટ્રી, આ બધી જે વસ્તુ છે એ બધી એ ભારતનું ચિત્ર છે એ બદલી નાખ્યું છે. રિયલ ગ્રેટનેસ ઓફ ઇન્ડિયા લાઇઝ નોટ મેરલી ઇન ઇકોનોમિકલ ઓર ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ, જે ભારતની સાચી મહાનતા છે એ માત્ર આર્થિક અને ટેકનોલોજીકલ વિકાસથી આવતી નથી, બટ ફેથ ઇન લિબરલ રિલિજિયન એન્ડ પોઝિટિવ એટીટ્યુડ ટાવર્સ લાઈફ, પણ એ છે એ ઉત્તરવાદી ધર્મ એટલે કે સારો ધર્મ અને હકારાત્મક વલણ એટલે કે પોતાની જિંદગી જીવવા પ્રત્યેનું સારામાં સારો હકારાત્મક વલણ હોય એનાથી આવે છે. સ્પિરિચ્યુઆલિટી ઇઝ એન ઇમ્પોર્ટન્ટ કેરેક્ટરિસ્ટિક ઓફ ઇન્ડિયા, ભારતની એક સારામાં સારું મુખ્ય લક્ષણ હોય તો એમાં પણ એક આધ્યાત્મિકતાનો સમાવેશ થાય છે. ધેરફોર ઇન્ડિયા ટુમોરો વિલ શાઇન આઉટ એન્ડ લીડ ધ એન્ટાયર વર્લ્ડ, અને તેથી જ કાલે ભારત સમગ્ર વિશ્વમાં ચમકશે અને આખી દુનિયાને દોરી જશે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.